પ્રેમ લગ્નમાં મા બાપની ફરજિયાત સહીની વાત આવે ત્યારે બધા આક્રોશ સાથે પોતાના મત મૂકે છે કે સાચી વાત છે, દીકરીને આટલી ઉછેરીએ અને ભાગી જાય તો શું કરવાનું, પણ જે દીકરીને ઉછેરી એના કરતાં આબરૂ વધારે વાલી લાગે અને એક જ સમાજના બે લોકો વચ્ચેનો પ્રેમ પણ સ્વીકાર્ય ન થાય અને દીકરીને મારી નાખે તો એનું શું? સિક્કાની બે બાજુ હોય છે. આજે વાત સમાજમાં આબરૂના નામ પર થતી દીકરીની હત્યાની, વાત ઓનર કિલિંગની. નમસ્કાર, આપની સાથે હું છું સેજલ. ઘટનાની શરૂઆત થાય છે અંતિમ સંસ્કારથી. 10 દિવસ પહેલા એક ઘટના સામે આવી આણંદના બાકરોલમાં. કણભા પોલીસ સ્ટેશન હેઠળના બાકરોલના બુજરંગ ગામના સ્મશાન ગૃહમાં ગામ બહારના અજાણ્યા વ્યક્તિના મૃતદેહનો ગ્રામજનોની જાણ બહાર રાત્રિના સમયે આવીને કોઈ અંતિમ સંસ્કાર કરી ગયું. આ વાતની જાણ થઈ તો ગ્રામજનોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે કોઈનું ખૂન કે દુષ્કૃત્ય કરીને કોઈ આ રીતે અગ્નિદાહ કરી ગયું હશે. ગ્રામજનો ચર્ચા કરતા હતા પણ લેખિતમાં કોઈ જ ફરિયાદ કણભા પોલીસને આપવા તૈયાર નહોતું. કોઈ મરણની નોંધ કરાવવા પંચાયત ઓફિસમાં પણ ન ગયું અને રહસ્ય ઘૂંટાતું ગયું કે કોનો મૃતદેહ છે, કોણ અગ્નિદાહ આપી ગયું હશે. પછી સવાલો એવા પણ થયા કે ગામમાં તો છેલ્લા દિવસોમાં કોઈનું મૃત્યુ નથી થયું, તો પછી આ મૃતદેહ છે કોનો અને થયું શું હશે. પછી માધ્યમોમાં અહેવાલો પ્રસારિત થયા કે ગામમાં કોઈનું મોત નથી થયું, તો આ મૃતદેહના અંતિમ સંસ્કાર થયા એ કોનો છે, એ વ્યક્તિ ક્યાંની હતી, એની સાથે શું થયું હશે. અહેવાલો આવ્યા અને મામલતદાર, જિલ્લા પોલીસ, FSL ની ટીમો આ બધી જ ઘટના સ્થળે દોડી આવી. આસપાસમાં તપાસ કરી, પંચનામું કરી અગ્નિદાહના અવશેષો FSLમાં તપાસ માટે મોકલાયા. પછી જ સત્ય આવ્યું એ તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે એવું છે. આણંદના બાકરોલના બુજરંગ ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી માનસી ઉર્ફે હિના, જે હિતેશ સોલંકી નામના પોતાના જ સમાજના યુવકને પ્રેમ કરે છે, એના પ્રેમમાં પડે છે. પરિવારજનોને આ માન્ય નહોતું, ખાસ પિતાને. યુવતીએ પરિવારને સમજાવ્યો હશે, પરિવારે પણ યુવતીને સમજાવી હશે, બંને પક્ષે વાત ન બની એટલે અગાઉ 2 વખત યુવતી યુવક સાથે ભાગી ગઈ. જીદ હતી પ્રેમ લગ્ન કરવાની. પિતાને લાગ્યું કે હવે મામલો હાથમાંથી જઈ રહ્યો છે. કહેવાતી આબરૂને બચાવવા માટે નક્કી કર્યું કે બાકરોલ છોડી દેવું અને આવ્યા અમદાવાદના નરોડામાં રહેવા માટે. છતાંય દીકરી હિનાની જીદ હતી હિતેશ સાથે જ લગ્ન કરવાની. પછી પિતાએ મનોમન નક્કી કરી લીધું કે કોઈ તો રસ્તો કાયમી કરવો પડશે અને આવ્યો 4 સપ્ટેમ્બરનો દિવસ. હિનાના પિતા અરવિંદ સિંહે એના ભત્રીજા, જે પોતે ડેપ્યુટી સરપંચ છે, ગજેન્દ્રસિંહ, એમને એના ઘરે બોલાવ્યા અને હિનાની બાધા કરવા માટે, માનતા ઉતારવા માટે વડોદરા પાસે અનગઢ ગામમાં મેલડી માતાના મંદિરે જવાનો પ્લાન બનાવ્યો. માનતા પૂરી કરવા જતી વખતે પિતાએ દીકરી હિના, કાજલ, ગજેન્દ્રસિંહ સહિત ગામના જ નરેશ ચુનારા અને ભરત ચુનારાને સાથે લીધા. ગામના નરેશ અને ભરતને 2000 રૂપિયા આપ્યા હતા સાથે આવવા માટે. મેલડી માતાના મંદિરે માનતા પૂરી કરવાનું નાટક કર્યું અને પછી પહોંચ્યા વડોદરા નજીકની નર્મદા કેનાલ પર. હિનાને ત્યાંથી માર્યો ધક્કો, પણ પરિવારના 2 સભ્યો દોડીને આવ્યા અને હિનાને કેનાલમાંથી બહાર કાઢી. આટલેથી ન અટકી નરાધમ બાપની મનશા. બચી ગયેલી હિનાને ગળે ટૂંપો આપવાનો પ્રયાસ કર્યો. હિનાને તેના પિતરાઈ ભાઈ ગજેન્દ્રસિંહે પકડી રાખી. પિતાએ ગળે ટૂંપો આપી એની હત્યા કરી નાખી. મૃતદેહને કારની પાછળની સીટમાં પરિવારના અન્ય સભ્યોના ખોડામાં મૂકી નર્મદા કેનાલ વડોદરા પાસે આવેલી છે ત્યાંથી નીકળ્યા બાકરોલ જવા. સભ્યોને ચૂપ રહેવા માટે પિતાએ જ ધમકી આપી અને પહોંચ્યા બુજરંગ ગામ. ગજેન્દ્રસિંહ વડોદરાથી આવ્યા, બાદમાં કુજાળથી ડાલામાં લાકડા ભરીને એસ્ટેટમાં લાવ્યા. એસ્ટેટમાં કામ કરતા વિજય પાસે ડીઝલ અને ખાંડ મંગાવી અને લાકડા ડાલામાં સ્મશાન ગૃહમાં મૂકી આવ્યા. પછી એ જ ડાલામાં હિનાના મૃતદેહને સ્મશાન લઈ ગયા. એ જ સમયે ગજેન્દ્રસિંહ, પોપટસિંહ, અરવિંદસિંહ, નટવરસિંહ, રાજદીપસિંહ આ બધા જ એમની સાથે હતા. પછી મૃતદેહને સળગાવીને બધા જ ફરાર થઈ ગયા. ગામના લોકોએ આ દ્રશ્યો જોયા કે સ્મશાનમાં કોઈની અંતિમ ક્રિયા થઈ છે. ચર્ચાઓ શરૂ થઈ કે ગામમાં કોઈનું મરણ નથી થયું છેલ્લા 4 દિવસોમાં, તો આ મૃતદેહ છે કોનો.
તપાસ કરી તો ખબર પડી કે સગા બાપે દીકરીની હત્યા કરી નાખી. આ કેસની તપાસ પીઆઈ NN પારગીને સોંપાઈ. હાડકાના 3 અવશેષ મળ્યા ખાલી, જેને FSLમાં મોકલાયા અને તપાસ શરૂ કરી. પછી એક પછી એક કડીઓ જોડાતી ગઈ અને હત્યારો બાપ અને એની સાથે જોડાયેલા લોકો પકડાયા. આ કેસના આરોપી અરવિંદસિંહ, ગજેન્દ્રસિંહ, ભરત અને નરેશના મોબાઈલ નંબરોની CDR મંગાવી તપાસ કરી તો લોકેશન બનાવના દિવસે વડોદરા હતું, જ્યારે નટવરસિંહ, બહાદુરસિંહ એ બધાના લોકેશનના પુરાવાનો નાશ કરતા સમયે અને અંતિમ ક્રિયા સમયે બાકરોલ ગામમાં મળ્યા. હિનાના પિતા અરવિંદસિંહ અગરસિંહ સોલંકી, મોટાબાપા પોપટસિંહ અગરસિંહ સોલંકી, નટવરસિંહ અગરસિંહ સોલંકી, ગજેન્દ્રસિંહ પોપટસિંહ સોલંકી અને વિલાસબેન અરવિંદસિંહ સોલંકી અને કાજલ વાઘેલા, આ બધાની પોલીસે પૂછપરછ કરી. આ બધા જ પરિવારના સભ્યો છે. એના પરથી પોલીસને ખબર પડી કે હિના હિતેશ સાથે લગ્ન કરવાની જીતે ચડી હતી. સામાજિક રીતિરિવાજ પ્રમાણે લગ્ન થઈ શકે એમ ન હતા આવું પિતાને લાગતું હતું, અને આબરુ જવાનો એમને ડર હતો એટલે હત્યાનો નિર્ધાર કર્યો અને પછી પ્લાન ઘડ્યો માનતા પૂરી કરવા જવાનો, અને ત્યાં જઈને એમણે હિનાને મોતને ઘાટ ઉતારી દીધી. એક દીકરી જેણે પ્રેમ કર્યો, પોતાના જ સમાજના દીકરા સાથે પ્રેમ કર્યો, લગ્ન કરવાની જીદ કરી અને આબરુ જવાના ડરે બાપે દીકરીની જ હત્યા કરી નાખી. આ ઘટનાને આપણે શું કહીશું? આટલી નિર્મમતાથી હત્યા કરી, પરિવારના સભ્યોને ચૂપ રહેવા માટે ધમકી પણ આપી અને ગામની અંદર જઈને અંતિમ ક્રિયા પણ કરીને આવ્યા. ગામના લોકોએ જોયું, ચર્ચાઓ કરી, વૃદ્ધે કોનો એ સવાલ પણ થયો. દુષ્કૃત્ય કર્યું હશે, કોઈનું મર્ડર કર્યું હશે, આવા પણ સવાલો થયા, અને એટલે આવી રીતે આ થયું હશે, પણ કોઈ પોલીસ સ્ટેશન જવા માટે તૈયાર ન થયું. કેનાલમાં નાખી બે લોકોએ બચાવી લીધી તો ફરી એમને ધમકાવીને મોકલી દીધા અને એને ફરી એને મારી નાખી. આટલી ક્રૂર માનસિકતા આ પિતાને કઈ રીતે હોઈ શકે, જેને આટલી મોટી કરી, જેને ઉછેરી, એ દીકરી એને વાલી નથી લાગતી, આબરૂ વધારે વાલી લાગે છે. આ ઘટના પર તમે શું કહેવા માંગો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.